આપણે કેટલા બધા આગળના વિડીયો જોયા, પક્ષીઓના નામ, વાહનોના નામ, પાલતુ પ્રાણીના નામ, જંગલી પ્રાણીના નામ, ABCD, કલમ ખટારો, કેટલા બધા વિડીયો જોયા ને, તો હવે તમે કંટાળી ગયા હશો. કેટલા બધા ટાઈમથી આપણે ભણવાના વિડીયો જોઈએ છે, નહીં? તો આજે હું તમને કહીશ સરસ મજાની વાર્તા. તો ચાલો બાળકો, તમે વિચારવા માંડો, આજે હું તમને કઈ વાર્તા કહેવાની છું? વિચારો વિચારો. આજે તો હું તમને સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા કહેવાની છું. એક મોટું જબરગામ હતું, તેમાં એક ઉંદરનો પરિવાર રહેતો હતો. ઉંદરના પરિવારમાં એક નાનો એવો ઉંદર હતો, તેને સાત પૂંછડી હતી. કેટલી પૂંછડી હતી? સાત. એક દિવસે નાના એવા ઉંદરે એના મમ્મી પાસે ભણવા જવાની જીદ લગાવી કે મમ્મી મમ્મી, મારે ભણવા જવું છે. તો તેના મમ્મી તેને સ્કૂલે મૂકવા ગયા, તો ત્યાં બીજા બધા છોકરાઓ હતા ને, તેને ખીજવવા લાગ્યા. એ ઉંદર ડરી ગયો અને ઘરે આવીને તેના મમ્મી પાસે રોવા લાગ્યો, મમ્મી મમ્મી, મને બધા સાત પૂંછડી વાળો કહે છે. તો તેના મમ્મી તેને દવાખાને લઈ ગયા. દવાખાને જઈને તેના મમ્મી એક પૂંછડી કપાવી નાખી, તો સાતમાંથી એક પૂંછડી કપાઈ જાય. તો કેટલી પૂંછડી વધે? છ પૂંછડી વધે. કેટલી વધે? છ. તો બીજા દિવસે ઉંદર પાછો ભણવા ગયો, તો તે પાછા બીજા બધા છોકરાઓ એને ચીડવવા લાગ્યા. તો મમ્મી તેને ડોક્ટર પાસે લઈ ગઈ અને વાળી પાસે ઉંદરની એક પૂંછડી કપાવી નાખી. છ માંથી એક પૂંછડી કપાઈ જાય, તો કેટલી પૂંછડી વધે? પાંચ. કેટલી વધે? પાંચ. ઉંદર બીજા દિવસે પાછો સ્કૂલે જવા લાગ્યો, તો બધા ત્યાંથી એને ચેડવવા લાગ્યા. ઘરે આવીને ઉંદર કેવા લાગ્યો? મમ્મી મમ્મી, મને બધા પાંચ પૂંછડી વાળો કહે છે, પાંચ પૂંછડી વાળો કહે છે. તો પછી મમ્મી રોજ આવી રીતના એક એક પૂંછડી કપાવતી ગઈ. તો છેલ્લે એક જ પૂંછડી વધી. કેટલી વધી? એક જ. તો એક પૂંછડી લઈને ઉંદર પાછો સ્કૂલે ગયો, તો પાછા બધા સ્કૂલે ચીડવા લાગ્યા. તો વળી પાછો ઉંદર ઘરે આવીને રોવા લાગ્યો કે મમ્મી મમ્મી, મને હજી પણ બધા એક પૂંછડી વાળો કહે છે. તો મમ્મી પાછી ડોક્ટર પાસે લઈ ગયા અને પાછી એક પૂંછડી હતી ને તે પણ કપાવી નાખી. આવી જ રીતના ઉંદરની એક પછી એક પૂંછડી કપાતી ગઈ, એટલે ઉંદર તો સાવ પૂંછડી વગરનો થઈ ગયો. ઉંદર બીજા દિવસે પાછો સ્કૂલે જવા લાગ્યો, તો ત્યાં બધાએ તેને શું કીધું ખબર છે તમને? ઉંદર પૂંછડી વગરનો થઈ ગયો. પછી ઘરે આવીને ઉંદર તો પાછો રોવા લઈ ગયો કે મમ્મી મમ્મી, મને તો બધા પૂંછડી વગરનો કહે છે, બધા માંડો કહે છે. તો ઉંદરના મમ્મીએ તેને કીધું કે બેટા, પૂંછડી હતી તો પણ તને શું ફરક પડ્યો, અને પૂંછડી નથી તો પણ શું ફરક પડ્યો? પૂંછડી હતી તોય તને બધા ચીડાવતા હતા કે ઉંદર સાત પૂંછડી વાળો, અને પૂંછડી અત્યારે એક પણ નથી તોય બધા શું કહે છે? ઉંદર તો પૂંછડી વગરનો, ઉંદર બાંડો. તો તમને આ વાર્તા પરથી શું શીખવા મળ્યું બાળ મિત્રો? બીજા બધા તો ગમે તે કહેશે, એ તો એનું બોલ્યા જ કરશે, સારું પણ બોલશે અને ખરાબ પણ બોલશે. પણ તમને તમારા મમ્મી પપ્પા કે વડીલો કહે એ જ સાચું કહેતા હોય, તો તમારે તમારા મમ્મી પપ્પાનું માનવું જોઈએ. અને બીજા તો કંઈ પણ બોલ્યા કરે, ઉંદરને પણ, બીજા બધા તો સાત પૂંછડીવાળો કર્યા કરતા હતા, અને આજે ઉંદર પૂંછડી વગરનો થઈ ગયો, તો પણ તેને બધા બોલ્યા જ કરે છે કે ઉંદર બાંડો. તમને આવી વાર્તા ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સની સાથે શેર પણ કરો. બાળ મિત્રો, આગળની વાર્તા તમે શેની સાંભળવાના છો? તમારે જેની પણ વાર્તા સાંભળવી હોય તેની વાર્તા મને નીચે કમેન્ટ બોક્સમાં લખજો, કે જેથી કરીને હું તેની વાર્તા તમને સંભળાવી શકું. બાય.